આપણે સુરતની કરીએ કે જ્યાં ગાઢ ધુમ્મસ સાથે હિલ સ્ટેશન જેવું વાતાવરણ નોંધાયું. ઠંડા પવનનો મારો ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે જ કડકડતી ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ચૂકી છે. છેલ્લા 3 દિવસથી ઠંડીનું પ્રમાણ પણ સુરતમાં વધ્યું છે. સુરતી લાલાઓ હવે ઠંડીના વધતા કહેરમાં છૂંટવાઈ રહ્યા છે. દિવસે 26 ડિગ્રી તાપમાન હોય છે, પરંતુ એ તાપમાન રાત્રે ઘટી જાય છે અને રાત્રે નોંધાય છે 16 ડિગ્રી ઠંડીનું તાપમાન. ચવાયું છે. છેલ્લા કેટલાક દિવસથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાઈ રહ્યો છે, ત્યારે હાલ આપણે સુરતના કોઝવે ખાતે ઊભા છીએ જ્યાં ધુમ્મસ જેવો વાતાવરણ જોવા મળી રહ્યો છે. ખુશનુમા વાતાવરણ સાવ છવાઈ ગયું છે. ત્યારે સુરતના દરેક બ્રિજો પરથી અત્યારે જે કહી શકાય છે કે ધુમ્મસ જોવા મળી રહ્યું છે, એની સાથે જ જે હિલ સ્ટેશન જેવા માહોલને કારણે સુરતી લાલાઓનું વાતાવરણ ખૂબ જ સુંદર થઈ ગયું છે. સુરતી લાલાઓ હિલ સ્ટેશન જેવો અનુભવ છેલ્લા કેટલાક દિવસથી કરી રહ્યા છે. બીજી બાજુ ઠંડીનું જે પ્રમાણ છે એ પણ વધી રહ્યું છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ધુમ્મસને કારણે ફ્લાઇટો પણ ડીલે થઈ રહી છે. તો સાથે જ આ ધુમ્મસને જોવા અને સવારની ઠંડીની મજા લેવા લોકો મોર્નિંગ વોક પણ પર ઉતરી આવે છે. ત્યારે સુરતના કોઝવે ખાતે અત્યારે લોકો મોર્નિંગ વોક પણ કરી રહ્યા છે અને સાથે જ જે ધુમ્મસ છે એને પણ નિહાળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીનું તાપમાનનો જે પારો છે એ પણ સતત ગગડી રહ્યો છે. તો ક્યાંક ફ્લાઇટો ડીલે થઈ રહી છે, એટલે કહી શકાય કે દિવસે 26 ડિગ્રી તાપમાન અને રાતે 16 ડિગ્રી ઠંડી, એટલે 8 કિમીની ઝડપે જ્યારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે આ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ત્યારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે. માર્ગ પરથી પસાર થતા જે વાહન ચાલકો છે એમની ગતિ પણ જે છે ધીમી પડે છે. તો સાથે જ હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી રહી છે. હાલ કહી શકાય કે જેમ જેમ દિવસ જઈ રહ્યા છે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને એને કારણે જે છે ક્યાંક ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. હિમવર્ષાને કારણે કહી શકાય કે જે ગાઢ ધુમ્મસ છે એ દેખાઈ રહ્યું છે અને સતત જે છે ઠંડી વધી રહી છે, જેને ખાસેનો આનંદ માણવા માટે સુરતી લાલાઓ વહેલી સવારે મોર્નિંગ વોક પણ નીકળતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે રાબિયા સાલે, ગુજરાત ફર્સ્ટ, સુરત.